नमस्ते दोस्तों आने वाली परीक्षा માટે ઉપયોગી પ્રશ્ન જવાબ છે તો પ્રશ્ન જવાબ જોઈ લઈએ પ્રશ્ન છે માય ફ્રેન્ડ બ્લેન્ક ધ एग्जाम इफ ही प्रिपेર્ડ વેલ જવાબ થશે વુડ પાસ ઇફ પછી નું વાક્ય છે સાદા ભૂતકાળમાં હોય ને તો વુડ પ્લસ મૂળ રૂપ આવશે અને ઇફ પછી નું વાક્ય પૂર્ણ ભૂતકાળમાં હોય તો વુડ પ્લસ હેવ પ્લસ ભૂત કૃદંત આવશે એટલે આયા ઇફ પછી નું ભૂતકાળ ની અંદર છે બરોબર એટલે વુડ પ્લસ મૂળ રૂપ આવશે તો માય ફ્રેન્ડ હુડ પાસ એવું થશે ક્યાં નૃત્યને ચાળો તરીકે પણ ઓળખવામાં આવે છે એમાં જવાબ આવશે ડાંગી નૃત્ય ડાંગી નૃત્ય છે ડાંગ જિલ્લાના આદિવાસીનું નૃત્ય છે ડાંગી નૃત્યને ચાળો તરીકે પણ ઓળખવામાં આવે છે આ નૃત્ય છે અંતર્ગત ચકલી મોર જેવા પશુપંખીઓની નકલ થાય છે શોધ અને શોધક પ્રમાણે જોતા જાય ફેસબુક છે કોને મેળવેલું છે માર્ક જુકરબર્ગ વિકિપીડિયા છે જીમી વેલ્સ જીમેલ છે એ પોલ બુશીટ સ્કાઇપ છે એ નિકલાસ જેન્ડસ્ટ્રોમ ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ અમદાવાદમાં હોજે કુતબની રચના છે એ કોણે કરાવી હતી જવાબ આવશે કુતબુદ્દીન અહમદ શાહ કુતબુદ્દીન અહમદ શાહનું મૂળ નામ છે જલાલ ખાન હતું તૈસિસન ચૌદસો ને એકાવનમાં કુતબુદ્દીન અહમદ શાહના નામ ધારણ કરીને ગાદી આવ્યો અમદાવાદ સ્થાપનાર અહમદ શાહના પુત્ર કુતબુદ્દીન અહમદ શાહે અમદાવાદમાં હોજે કુતબ એટલે કાંકરિયા તળાવ અને તેની વચ્ચે નગીનાવાડીની ઈસવીસન ચૌદસો એકાવનમાં રચના કરાવી હતી ઈસીસન ચૌદસો ને ચોપનમાં અમદાવાદના કાળુપુર ખાતે ઝુલતા મિનારાની મસ્જિદ અને ઘટા મંડળ મહેલ બંધાવ્યો હતો તો નામ યાદ રાખજો કુતબુદ્દીન અહમદ શાહ ઓડિસ હલેસુ યસનું કાવ્ય સંગ્રહ છે એ કયા સાહિત્યકારનો છે એમાં જવાબ આવશે સીતાંશુ યશચંદ્ર મહેતા સીધાંશુ યશચંદ્ર મહેતાનો જન્મ છે ભુજની અંદર થયો હતો જટાયુ એનું ખંડખાવ્ય છે વખાર ખગ્રાસ છે નાટક છે તેમની જાણીતી કૃતિઓ છે અને પુરસ્કાર એના જોઈએ તો ઓગણીસો સત્યાશીમાં જટાયુ કાવ્ય સંગ્રહ માટે દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર અપાયો ઓગણીસો બીજો રણજીત રણજીતરામ ચૌહણચંદ્રક કપાયો બે હજાર છમાં પદ્મશ્રી પુરસ્કાર આપ્યો બે હજાર સત્તરમાં વખર કાવ્ય સંગ્રહ માટે સરસ્વતી સન્માન અપાયું તો સીધાંશુ યશચંદ્ર મહેતા છે એ સાહિત્યકાર છે કાવ્ય સંગ્રહ માટેનો સોળ હજાર આઠસોનું વાર્ષિક છ પોઈન્ટ પાંચ ટકાના દરે નવ માસનું સાદુ વ્યાજ કેટલા રૂપિયા થાય જવાબ આવશે આઠસો ને ઓગણીસ રૂપિયા સાદુ વ્યાજ માટે પીઆર અને હંડ્રેડ પી એટલે પ્રિન્સિપલ ઓફ અમાઉન્ટ સોળ હજાર આઠસો રેટ ઓફ ઇન્ટરેસ્ટ ટકાવારી છ પોઈન્ટ પાંચ ટકા એને એટલે કેટલા વર્ષ માટે તો કે એ નવ મહિના માટેનું છે તો નવના છેદમાં બાર વર્ષ કરી શકો બાર મહિના હોય એટલે ભાંગાકરમાં બાર જવા દેવાના તો સોળ હજાર આઠસો પી આર માટે છ પોઈન્ટ પાંચ ને માટે નવના છેદમાં બાર બાર છેદમાં હોઈ જાય છેદમાં સો તો છેદસો ગુણ્યા બાર થઈ જાય છેદ ઉડાડતા આઠસો ઓગણીસ જવાબ આવશે બરાબર તો સાદું યાદ છે આઠસો ઓગણીસ થશે બેતાલીસમાં બંધારણીય સુધારા ઓગણીસો છોતેરથી બંધારણના અમુકમાં સુધારો કરીને ઉમેરવામાં આવ્યું કે રાષ્ટ્રની એકતાને અખંડિતતા ઉમેરવામાં આવ્યું અમુકમાં અત્યાર સુધીમાં એકવાર સુધારો કરવામાં આવ્યો છે જે અંતર્ગત સમાજવાદી બિન સાંપ્રદાયિક અખંડ અખંડિતતા જેવા શબ્દો છે ઉમેરેલા અમુકનો સ્ત્રોત છે અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવ્યો છે અને અમુકનો ડ્રાફ્ટ છે સર બી એન રાવ દ્વારા તરા તૈયાર કરવામાં આવેલો છે યાદ રાખજો રાષ્ટ્રની એકતા અને અખંડિતતા છે એ પ્રમાણે સુધારો બેતાલીસમો કરવામાં આવેલો છે ગુજરાત સરકારે પંચાયતોની કોમ્પ્યુટર હાર્ડવેર અને સોફ્ટવેરથી સજ્જ કરવાનું કાર્ય કઈ પહેલ અંતર્ગત કર્યું છે એમાં જવાબ આવશે ઈ ગ્રામ વિશ્વગ્રામ પ્રમાણે કામ કરેલું છે ગુજરાત સરકારે વર્ષ બે હજાર ચાર પાંચમાં પહેલ શરૂ કરેલી આ પહેલ અંતર્ગત કેટલાક પ્રમાણપત્રો ગ્રામ પંચાયત પાસેથી મેળવી શકાય છે જન્મ મૃત્યુ આવક જાતિ રહેઠાણ કૃષિ પ્રમાણપત્ર કુટુંબ નોંધણી વગેરે સુવિધાઓ ઓનલાઈન મળી રહે છે બરાબર એટલે ઈ ગ્રામ વિશ્વગ્રામ છે ઓનલાઈન માટે કોમ્પ્યુટર હાર્ડવેરને સોફ્ટવેરથી સજ્જ કાર્ય કરવા માટે પંચાયતો માટે ફાળવવામાં આવેલું તાજેતરમાં ભારતની કઈ યોજના કયા કાર્યક્રમને લંડનમાં ગ્લોબલ વોટર સમિટ દરમિયાન પબ્લિક વોટર એજન્સી ઓફ ધી યરનો ખિતાબ એનાયત કરવામાં આવેલો જવાબ આવશે નવામી ગંગે નેશનલ મિશન ફોર ક્લિનિંગ ગંગા ઉદ્દેશ છે પવિત્ર ગંગા નદીને સ્વચ્છ બનાવવાનો તથા તેના સંરક્ષણ માટે કાર્ય કરવાનો નમામ ગંગે જવાબ યાદ રાખજો આખરે દરિયો તો દરિયો તે દરિયો જ અલંકાર છે અનન્વય અલંકાર જ્યારે ઉપમેયની સરખામણી કરવા યોગ્ય ઉપનામ ન મળતા ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે ત્યારે અનન્વય અલંકાર બને છે એકની એક વસ્તુ ઉપમેય અને ઉપમાનના સ્થાને એક જ વાર એક જ વાક્યમાં આવે ત્યારે તેને અનંતભય અલંકાર કહેવામાં આવે છે અનંત અનુવતા અન્વય જેને અન્ય કોઈ ઉપનામ સાથે સંબંધ નથી તે બરાબર એટલે જવાબ આવશે અનંતભય અલંકાર અમર અર્જુન બિરુદ છે કયા શાસકે ધારણ કર્યું હતું એમાં જવાબ આવશે વિશલદેવ વાઘેલા વિશલદેવ વાઘેલા વંશનો પ્રથમ રાજા હતો વીર ધવલના બે પુત્રોમાં વિરમદેવ અને વિશલદેવનો સમાવેશ થાય છે વિરમદેવે ગામમાં વસવાટ કરી ગામનો વિકાસ કર્યો હતો પરંતુ વસ્તુપળ અને તેજપાલ બે વણિક ભાઈઓએ વિરમદેવ પાસેથી વિરમગામની સત્તા છીનવી વિશલદેવને આપી હતી વિશલદેવના શાસનના સમયમાં ગુજરાતમાં અકાળ પડ્યો હતો આ સમયે વિશલદેવે લોકોને રોજીરોટી માટે કામ આપ્યું અને અનાજ માટે પોતાના કોઠારો ખોલી નાખ્યા હતા આ સમયગાળામાં કચ્છના ઝગડુસા નામક નગરશેઠ પણ પોતાના અનાજના કઠારો કોઠારો રાજા વિશલદેવને આપી રાજા અને પ્રજા બંનેને મદદ કરી હતી તો નામ યાદ રાખજો અમર અર્જુન બિરુદ્ધ છે એ વિશલદેવ વાઘેલાએ ધારણ કર્યું હતું વેશમાં એટલે શું વેશમાં એટલે મધ્યમ શ્રેણીના ઘરો સંસ્કૃત ગૃહ પરથી ઉતરી આવેલા ઘર શબ્દોનો અર્થ છે આવાસ હવા પાણી હાડ તડકો અને દુશ્મતી બચાવી થાય એવું રહેવાનું ઠેકાણું મધ્યમ શ્રેણીના ઘરોને શાલા કે વેશમાં કહેવાય કે ત્રણ મંજલાસોને પ્રસાદ કે હટ અને અનેક મંજલાના સુંદર સુંદર વિશાળ ભવનોને શસ્ત્ર સ્થૂળ બૃહતમાન હર્મ કે શોધમ કહેવામાં આવે છે વેશમાં છે મધ્યમ શ્રેણીના ઘણો ઘરો છે સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ કોઈ છે તો એમાં આવશે રાષ્ટ્રપતિ અનુચ્છેદ બાવન મુજબ છે રાષ્ટ્રપતિ સંરક્ષણની ત્રણેય પાંખના વડા હોય છે આર્મી માટે બિપિન રાવત નામ યાદ રાખજો નેવી માટે સુનિલ લાંબા એનું નામ છે કરમબીર સિંઘ સ્થાન લેશેનું બરાબર અને એરફોર્સ માટે બિરેન્દ્રસિંહ બન ધનોવા તો ત્રણેય પાકના વડા છે રાષ્ટ્રપતિ ગુજરાતી સાહિત્યમાં આખ્યાના પિતા કોણ છે એમાં જવાબ આવશે ભાલણ મૂળ નામ છે પુરુષોત્તમ ત્રવાળી ભાલણનું મૂળ નામ શું છે પરષોત્તમ ત્રવાળી પંદરમી સદીના ઉત્તરાર્ધમાં તે થઈ ગયા અને જન્મભૂમિ પાટણ ગુજરાતી ભાષાને ગુર્જર ભાષા તરીકે ઓળખાવનાર પ્રથમ કવિ સાહિત્ય સર્જન છે નળાખ્યાન દસમસ્કંદ રામબાણ ચરિત્ર શિવ ભીલ ભીલડી સંવાદ વગેરે છે ગુજરાતી સાહિત્યમાં આખ્યા પિતા છે શબ્દોષ્ઠનો સાચો ક્રમ દર્શાવવાનો છેલ્લા આવશે સંક્ષિપ્ત બી મુખ્ય માહિતી કમિશનર કોણ છે એમાં જવાબ આવશે સુધીર ભાર્ગવ માહિતી કમિશનરની રચના માહિતી અધિનિયમ બે હજાર પાંચ અંતર્ગત થઈ છે માહિતી કમિશ્નરમાં એક મુખ્ય કમિશનર અને દસ થી વધે નહીં તેટલા અન્ય કમિશનર હોય છે રાષ્ટ્રપતિ દ્વારા તેઓની નિમણૂક થાય છે અને કાર્યકાળ છે પાંચ વર્ષથી 65 વર્ષ જે વહેલું હોય તે સુધીર ભાર્ગવ નામ યાદ રાખજો તાજેતરમાં ખેંચવામાં આવેલી બ્લેક હોલની પ્રથમ તસવીરને શું નામ આપવામાં આવ્યું છે એમાં જવાબ આવશે એમ સેવન એમ એઇટી સેવન છે આકાશગંગા મેસિયર 87 સેવનમાં સ્થિત છે આ બ્લેક હોલ પૃથ્વીથી પાંચ પોઈન્ટ ચાર કરોડ પ્રકાશ વર્ષ લગભગ નવ પોઈન્ટ પાંચ લાખ કરોડ કિલોમીટર દૂર છે ચાળીસો બાજ કિલોમીટરનો વ્યાસ ધરાવતો આ બ્લેક હોલ છે પૃથ્વીથી ત્રીસ લાખ ઘણો મોટો છે જેને વિજ્ઞાનીઓએ મોનેશ મોન્સ્ટર નામ આપ્યું છે હવાઈ યુનિવર્સિટીના ભાષા વિજ્ઞાનના એક પ્રોફેસર લેરી કિમોરાએ આ બ્લેક હોલને પોવેહી નામ આપ્યું છે થઈટી સેવન છે એ મોટો બ્લેક હોલ છે પ્રથમ તસવી લી નીચેનામાંથી ક્યુ ગામ છે ભારતનું પ્રથમ કાર્બન પોઝેટિવ સેટલમેન્ટ બન્યું છે એમાં જવાબ આવશે ફચેંગ મણિપુર રાજ્યનું ફચેંગ ગામ છે ભારતનું પ્રથમ કાર્બન પોઝિટિવ સેટલમેન્ટ ગામ બન્યું છે આ ગામ જેટલા કાર્બન ઉત્સર્જન કરે છે તેનાથી વધુ કાર્બન ઓછો કરે છે ધીસ પઝલ કેન બ્લેન્ક ઇઝીલી ધીસ પઝલ કેન બી સોલ્ડ ઇઝીલી પઝલ ઉકેલવાની ક્રિયામાં એક્ટિવ ન હોવાથી કેન પછી મૂળ ક્રિયા પર પેશિવમાં જ આવશે એટલે બી સોલ્ડ એવું આવશે

ચારની જગ્યાએ પાંચ આવશે એટલે છનો વર્ગ હતા પાંચ એટલે એકતાલીસ જવાબ આવશે એકતાલીસ સી જવાબ તો અત્યાર સુધીના પ્રશ્ન થેન્ક યુ જોતા રહેજો બીજા પણ પ્રશ્નો છે આ પ્રશ્નો જોતા રહેજો